નમસ્કાર મિત્રો, ટાટનું નોટિફિકેશન આવી ગયું છે. ત્યારે ગુજરાતીમાં પહેલું વહેલું તમારે કામ કરવાનું છે એ છે જે પ્રશ્નોત્તરી છે એને તૈયાર કરવાનું. તો આ વિડીયોની અંદર હું ત્રણ બાબતો છે કવર કરવાનો પ્રયાસ કરીશ. પહેલાં વહેલાં તો આપણે અનુક્રમણિકા ઉપર ભાર આપવો પડશે, કારણ કે લગભગ તમારા 2 થી 3 માર્કના પ્રશ્નો છે આમાં કવર થઈ જાય છે. મિત્રો, સાંજ અને સામર્યો ધોરણ 9 સંપૂર્ણ કવર કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. પાર્ટ 1 છે આ, બિલકુલ ધ્યાન રહેજો. સાંજ સમય સામર્યો ગીત કાવ્ય છે મિત્રો, નરસિંહ મહેતાનું છે. ચોરી અને પ્રાયશ્ચિત ગાંધીજીનું છે. પછી સામળિયાજી બોલ્યા, ખાસ કરીને કાવ્ય પ્રકાર પણ યાદ રાખજો. આખ્યાન ખંડ છે, પ્રેમાનંદ છે એમના કવિ. ગોપાલ બાપા નવલકથા ખંડ છે મિત્રો, મનુભાઈ પંચોળી જેનું ઉપનામ દર્શક છે. ત્યાર પછી ગુર્જરીના ગૃહે કુંજે ગીત છે મિત્રો, સુંદરમ દ્વારા રચાયેલું છે. સુંદરમનું આખું નામ થાય છે ત્રિભુવનદાસ પરસોત્તમભાઈ લુહાર. લોહીની સગાઈ છે, ટૂંકી વાર્તા છે, ઈશ્વર પેટલીકર દ્વારા રચના કરાયેલી છે, મંગુ અને અમૃત કાકીની. કામ કરે એ જીતે ગીત કાવ્ય છે, નાથાલાલ દવે છે. છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ છે, બકુલ ત્રિપાઠીનો છે. ત્યાર પછી મિત્રો, પુત્રવધુ ગીત છે, સ્વાગત છે, પુત્રવધુનું સ્વાગત ગીત છે, મકરંદ દવેનું છે. મકરંદ દવે છે એને તમે આધ્યાત્મના કવિ તરીકે પણ ઓળખી હોઈ શકો છો. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધ પ્રકારનો રચના છે, વિનોબા ભાવે દ્વારા રચના કરવામાં આવેલી છે. મરજીવિયા સોનેટ છે, પૂજાલાલ ગુજરાતીની અંદર 3 પ્રકારના સોનેટ છે પ્રયોજાયા છે. ખાસ કરીને સૌથી વધારે શેક્સપિયર સાઇટ સોનેટ છે એની રચના થયેલી છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ કે સખી મારકડી લલિત નિબંધ છે, અને નિબંધના પિતા તરીકે જો આપણે ઓળખવા હોય તો કાકા સાહેબ કાલિલકરને બિલકુલ ભૂલી શકાય એવા નથી કે જેમના દ્વારા આ રચના થયેલી છે. રસ્તો કરી જવાના જે અમૃત ઘાયલની ગઝલ છે, ખાસ યાદ રાખજો. વાડી પરના વાલા નિબંધ છે, ઇસ્લામભાઈ નાગોરી દ્વારા રચના કરવામાં આવી છે. ગોદ માતાને ક્યાં ઉર્મી કાવ્ય છે, ચંદ્રકાંત શેઠ દ્વારા જેની રચના કરવામાં આવેલી છે. કુદરતી એકાંકી છે, લાભશંકર ઠાકર. ખાસ કરીને આનો પ્રશ્ન ગઈ પટાટની પરીક્ષાની અંદર પૂછાયેલો હતો. પુનર્વસુ લઘરો જેવા 2 ઉપનામ છે લાભશંકર ઠાકરના છે, યાદ રાખજો. મારા સપનામાં આવ્યા હરી ઉર્મી ગીત છે, રમેશ પારેખ દ્વારા મિત્રો એની રચના થયેલી છે. રમેશ પારેખ દ્વારા મારા સપનામાં આવ્યા હરિ ઉર્મી ગીત છે. પંગુ લંગય તે ગીરી રેખાચિત્ર છે મિત્રો, સંકલિત છે, યાદ રાખજો. પપ્પા આવે ફોન મૂકું આ મનોહર ત્રિવેદી દ્વારા રચાયેલું છે. સમાજ સમર્પિત શ્રેષ્ઠિ રેખાચિત્ર છે, સંકલિત કરીને રજૂ કરવામાં આવેલું છે. તેજમલ લોકગીત છે મિત્રો. ત્યાર પછી બોડો લોકવાર્તા છે, ઝવેચંદ મેઘાણી દ્વારા રચના કરવામાં આવેલી છે. લઘુ કાવ્યો દુહા મુક્ત કાયકુ છે, મુકુંદરાય પરાશર્ય દ્વારા રચના કરાયેલું છે. સ્નેહ રશ્મિ અને પરાશર્ય આ 3 દ્વારા લઘુ કાવ્ય છે એની રચના કરવામાં આવેલી છે. પ્રેરક પ્રસંગો મિત્રો ગદ્ય છે, સંકલિત છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી મિત્રો પંડ્યના લઘુકથા છે, નસીમ હરીશ મહુવાકર નામના લેખક દ્વારા રચાયેલી છે. એકલો જાને રે કાવ્ય રચના છે, કાવ્યાત્મક છે. મહાદેવભાઈ દેસાઈ દ્વારા રચના કરવામાં આવેલી છે. કાશીમાની કૂતરી ટૂંકી વાર્તા છે, પન્નાલાલ પટેલ દ્વારા રચના કરાયેલી છે. ઉપયોગી ટાંકણી લઈ લઈએ નિબંધ છે, કુમાર પાળ દેસાઈનો. મિત્રો, તો આ હતી આપણે અનુક્રમણિકાના આધારિત આ મુજબના પ્રશ્નોત્તરી છે તમને પૂછાય એવા છે. હવે જઈએ આપણે કવિ પરિચય ઉપર. દ્વારા રચેલી એવી આપણી જે રચના છે સાંજ સમય સાંભળ્યું મિત્રો, એમના કવિ પરિચય અંતર્ગત વાત કરીએ તો નરસિંહ મહેતા ને જે મધ્યકાલીન યુગના સાહિત્યકારો છે એમની માત્ર શતકની રચનાઓ મળે છે, એટલે કે કયા સમયની અંદર થઈ ગયા હતા કોઈ તિથિ નિર્દેશ આપને મળતા નથી. આપ જાણો છો એમ એમનો જન્મ તળાજાની અંદર મિત્રો થયેલો છે. સાથોસાથ તમને એ પણ જણાવી દઈએ કે તળાજાની અંદર જે જન્મેલા છે અને બાળપણ છે જેમનું જૂનાગઢની અંદર વીતેલું છે. ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે બિરુદ મળેલું છે. હિંડોળાના પદ, વસંત પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ જેવા કવિતાઓ છે એમની મળે છે. ખાસ કરીને એમનો પ્રસિદ્ધ છંદ વિશે વાત કરું તો ઝૂલણા છંદ છે કવિનો ખૂબ જ પસંદીદા છંદ છે, કે જેની અંદર તેમણે સમગ્ર કાવ્ય રચનાઓ છે એની રચના કરેલી છે. નરસિંહ મહેતા કયા પ્રકારના સાહિત્ય માટે પ્રખ્યાત છે એવું પૂછાય તો આપણે યાદ રાખશું પ્રભાત્યા માટે છે, તેઓ ખૂબ જ પ્રખ્યાત છે. હાર હુંડી મોસાળું વિવાહ શ્રાર એમના આત્મવૃત્તાંત પદો છે. આત્મવૃત્તાંત પદો કોને કહી શકાય તો કે આત્મવૃત્તાંત પદ એને આપણે કહી શકીએ કે જે પદો છે એનું નિર્ધારણ છે એ પોતાની જાત સાથેના પ્રસંગો સાથે થયેલું હોય. નરસિંહ મહેતાના પદો આધ્યાત્મની ઊંચાઈની અંદર છે આપને જોવા મળે છે. ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સાંજ સમય સામર્યો કૃષ્ણ મધુર રૂપનું વર્ણનનું ગીત કાવ્ય છે. તમને પૂછાયું કે સાંજ સમય
સાંભળ્યું છે એમની જે રચના થયેલી છે, રચનાનું હાર્દ શું છે? તો મિત્રો યાદ રાખજો કે કૃષ્ણના મધુર રૂપ સૌંદર્ય છે એનું વર્ણન પ્રસ્તુત કાવ્યની અંદર છે કરવામાં આવેલું છે. ગીત કાવ્ય છે, ખાસ યાદ રાખજો, કારણ કે કાવ્ય પ્રકાર છે અત્યાર સુધીમાં ખૂબ વધુ પૂછાયેલા છે. સાંજના સમયે ગાયોનું પણ મિત્રો ગામ તરફ પાછું વળવું હોય અને સમયે સાંભળ્યું વૃંદાવનથી આવતો હોય આ વર્ણન કરતું કાવ્ય એટલે આપણું સાંજ સમય સાંભળ્યું. ખાસ કરીને શ્રી કૃષ્ણના શણગારનું વર્ણન છે. કેવા શણગારોનું વર્ણન છે? તો અહીં તમને ચોક્કસથી કહી દઉં કે જે વર્ણનો છે કરવામાં આવેલા છે એ અહીં વર્ણનોની અંદર સમાવેશ થાય છે. શ્રી કૃષ્ણના મુગટ, કુંડળ, પીતાંબર, ફૂલની પછેડી, પછી ધારણ કરેલા કૃષ્ણના ચંદનની જે મહેકે છે, અહીંયા પીતાંબર શબ્દનો સમાસ પૂછાયો છે, યાદ રાખજો. હમણાં આપણે આગળ ચર્ચા કરીએ એના સંદર્ભમાં કૃષ્ણના રૂપની આવી શોભા છે એ અહીં વર્ણવવામાં આવેલી છે. નરસિંહ મહેતાની જુદી જુદી ઉપમાઓ અહીંયા પ્રયોજાય છે, જેમ કે તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય તેમ સોના વચ્ચે જે હીરો છે શોભે એમ ગોવાળિયો છે ગિરિધર ઉપર શોભી રહ્યો છે. અહીંયા ખાસ યાદ રાખજો ઉપમા અલંકાર ક્યારે પ્રયોજાય, તો સિમ્પલ તમને સમજાવી દઉં મિત્રો કે ઉપમા અલંકાર છે એની અંદર બે વસ્તુ હોય, એક ઉપમેય હોય અને બીજું ઉપમાન હોય છે. હવે આ ઉપમેય અને ઉપમાનની કોઈ સાધારણ ધર્મ દ્વારા સરખામણી થતી હોય છે, એટલે અહીંયા પણ સાધારણ ધર્મ છે એ નિપજાવવામાં આવેલો છે અને એના આધારે સરખામણીઓ કરવામાં આવેલી છે. ભક્ત કવિ નરસિંહ મહેતા છે એ કેવી રીતે વારી જાય છે એનો શૃંગારિક વૈભવ છે અહીંયા દર્શાવવામાં આવેલો છે. પછીના મુદ્દાઓના સંદર્ભમાં વાત કરીએ તો સમાનાર્થી શબ્દોના અર્થ જોઈએ તો ગોધન એટલે ગાયરૂપી ધન, અહીં ગાયોનું ધન એવા શબ્દ માટે ઉલ્લેખ થયેલો છે. કુંડળ તમે જાણો છો એમ કાને પહેરેલું વસ્ત્ર, કાને પહેરવાનું ઘરેણું. પીતાંબર એટલે પીળું રેશમી વસ્ત્ર. પછેડી શબ્દ પૂછાયો છે, ઓઢવાની જાડી ચાદર. ચુવા એટલે સુગંધી તેલ. ચંદન તમે જાણો છો એક જાતનું સુગંધી લાકડું કે સુખડ તરીકે આપણે ઓળખીએ છીએ. હેમ સોનું, કનક સુવર્ણ. હળદર બલરામ, હળને ધારણ કરનાર. નિરખવું ધ્યાનથી જોવું. આડ આક્ષેપ અહીં વાલ કે ઓળખના સંદર્ભમાં આડ શબ્દ છે અહીંયા પ્રયોજાયો છે. કેટલાક વિરુદ્ધાર્થી શબ્દ જોઈ લઈએ તો મોહ નિર્મોહ, રૂપ કુરૂપ, શુભ અશુભ. વીણ એટલે વિના, સમય એટલે સમયે, ધર્યો ધારણ કર્યું એટલે જડિંગ એટલે જડેલું, હૃદય એટલે હૃદયમાં. સેકન્ડ ચેપ્ટર છે તમારું ચોરી અને પ્રાયશ્ચિત. આપ જાણો છો કે ગાંધીજી સાથે સંકળાયેલો કોઈ એક પાઠ છે એ દરેક વિષયાંગની અંદર છે આપને અનુભવાતો છે જોવા મળે છે. તો અહીં ગાંધીજી દ્વારા છે રચના કરવામાં આવેલી છે. ગાંધીજીને જન્મ છે 2/10/1869માં, જ્યારે એમનું મૃત્યુ 30/1948માં થયેલું હતું. ખાસ કરીને તમે જુઓ તો એમના કેટલાક ઉપનામો છે, આ ઉપનામોના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો બાપુ, રાષ્ટ્રપિતા, મહાત્મા, મોહનદાસ કરમચંદ ગાંધી આ એમના નામો છે. સાથોસાથ આપણે કેટલીક બાબતો એમની સાથે જોડાયેલી વાત કરીએ તો પોરબંદરની અંદર મિત્રો એમનો જન્મ થયેલો હતો. પિતાનું નામ કરમચંદ ગાંધી જે અને માતાનું નામ પુતળીબાઈ. પોરબંદર રાજકોટ ઇંગ્લેન્ડમાં જેમનો અભ્યાસ થયો અને ખાસ કરીને આપણે નોંધવા જેવી બાબતો છે તો દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હક અને ભારતની આઝાદી માટે તેમનું નેતૃત્વ છે રહ્યું હતું. તેમની આત્મકથા, આ પ્રશ્ન વારંવાર પૂછાય છે યાદ રાખજો કે સત્યના પ્રયોગો છે એમની આત્મકથા છે જેના અલગ અલગ ભાષાની અંદર અનુવાદો પણ કરવામાં આવેલા છે. દક્ષિણ આફ્રિકામાં આપણે વાત કરીએ તો સત્યાગ્રહના ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગળપ્રભાત તેમના નોંધપાત્ર પુસ્તકો છે. તેમણે હજારો પત્ર લખેલા છે અને જેમની લખાણો છે એ ગાંધીજીનો અક્ષરદેહ, બરાબર યાદ રાખજો, ગાંધીજીનો અક્ષરદેહની અંતર્કૃત છે રજૂ કરવામાં આવેલા છે, લખાણો સંગ્રહાયા છે. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી પ્રસ્તુત પ્રસંગ છે લેવાયેલો છે. પ્રસંગ ગાંધીજીની નિર્ભીકતા, પ્રાયશ્ચિત અને પ્રમાણિકતાના દ્યોતક છે. પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હોવાથી એમને કડામાંથી સોનું ચોરવાની વાત આલેખી છે. આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થાય છે. તેઓ પિતાજી આગળ ચિઠ્ઠી લખીને એની નિખાલસ કબૂલાત પણ કરી દે છે. ક્રોધી સ્વભાવવાળા પિતા સજા કરવાના બદલે આશરૂ સહે છે. તેમાંથી ગાંધીજી જીવનનો પહેલી વાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે. પ્રાયશ્ચિત કેવું મોટું પરિણામ લાવી શકે છે તેનો અનુભવ કરે છે. ગાંધીજી એકવાર કરેલી ભૂલ કરી તેમાંથી મહાત્મા બન્યા છે. હવે આમના શબ્દાર્થ જોઈ લઈએ, એટલે કે બીડીનો વધેલો, પીધેલ બીડી હોય એનો વધેલો પાછળનો ભાગ. ધૂતારાના ડોડવા એટલે ધૂતારાના ઝીંડવા. કરજ એટલે દેવું, તાડન એટલે મારવું, તે અસહ્ય સહી ન શકાય તેવું. સ્વાધીનતા, પરાધીનતા
આજ્ઞા અવજ્ઞા ઝેર અમૃત સંધ્યા ઉષા હાની લાભ સ્મરણ વિસ્મરણ શુદ્ધિ અશુદ્ધિ. ઢોકળો જૂના ચલણ અનુસારનો એક પૈસો છે, જેને ઢોકળા શબ્દ તરીકે આપણે ઓળખીએ છીએ. જીભ ના ઉપડવી એટલે બોલવાની હિંમત ના હોવી. ના સંદર્ભમાં આપણે વાત કરીએ તો પ્રેમાનંદ દ્વારા છે રચાયેલું છે પછે સામળિયુજી બોલ્યા. પ્રેમાનંદનો સમયગાળા વિશે વાત કરીએ તો ઈસવીસનની 17મી સદીની આસપાસ પ્રેમાનંદ છે થઈ ગયેલા છે. કવિ શિરોમણી તરીકે છે મિત્રો એમનું ઉપના એમને જે બિરુદ છે એનાયત કરવામાં આવેલું છે. ખાસ કરીને આપણે જોઈએ તો તમારે યાદ પણ રાખવાનું છે, કારણ કે પરીક્ષાની અંદર ભાલણ અને પ્રેમાનંદ આ બે ઓપ્શન વચ્ચે તમને મોટાભાગનું કન્ફ્યુઝન થાય એવું છે. પ્રેમાનંદ વડોદરાના વતની હતા, ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે. એટલે ગુજરાતી ભાષાના માણભટ્ટ તરીકે કોણ ફેમસ છે તો તમારે અહીં યાદ રાખવાનું બનશે. શું યાદ રાખવાનું બનશે તો કે માણભટ્ટ છે એ તરીકે પ્રેમાનંદ પ્રસિદ્ધ હતા. હવે માણભટ્ટ કોને કહેવાય તો એમની વ્યાખ્યા વિશે વાત કરીએ તો આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ છે એને રણકાવવામાં આવે. તાલ તથા સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ તરબોળ કરવાનું કાર્ય કરતા. પૌરાણિક ગ્રંથોમાં કથાનકો લઈને રસથાનો ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા. કેટલીક કૃતિઓ વિશે આપણે જોઈએ તો ઓખા હરણ, ચંદ્રહાસ, આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમસ્કંદ વગેરે આખ્યાનો દ્વારા તેમણે ગુજરાતી કવિતાને ખૂબ સમૃદ્ધ કરી છે. આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકતા, જ્ઞાન અને બોધ આપતા તેમના આખ્યાનો ખૂબ લોકપ્રિય રહ્યા છે. મહાકવિ પ્રેમાનંદ સુદામા ચરિત્ર આખ્યાનમાંથી લેવામાં આવેલા આ કડવામાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંદેશ છે રજૂ થયેલો છે. સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી મળે છે. ત્યારે કૃષ્ણ છે દ્વારિકાના રાજા છે અને સુદામા એક ગરીબ બ્રાહ્મણ છે. આમ છતાં બંનેની અતૂટ મૈત્રી અને પરસ્પરનો પ્રેમભાવ ઉત્કટ રીતે આ કડવામાં રજૂ થયેલો પણ જોવા મળે છે. બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થઈ છેવટ સુધી નિભાવી રાખવાવાળા વિરલાઓ જ હોય છે. અહીં પરસ્પર સંવાદ દ્વારા બંને મિત્રો પોતે વેઠેલા સંકટો છે એમને યાદ કરે છે. રાગ રામગરી છે યાદ રાખજો, અને જે પોતે કરેલા કાર્યોના સંભારણા કરીને અહીં અતૂટ મૈત્રીનું દ્રષ્ટાંત આપવામાં આવેલું છે. અહીંથી તમને એક એવો પ્રશ્ન પણ બની શકે એવું છે કે અતૂટ મૈત્રીને નિરૂપતું નીચેનામાંથી કયું કાવ્ય છે. તમને અહીંયા આ કાવ્ય છે પછી સામળિયુજી બોલ્યા કાવ્ય છે એ લખેલું હોય તો ટીકમાં ચોક્કસથી કરી દેજો. પછી શબ્દ વાત કરીએ તો સાંભળે એટલે સ્મરણ કરે કે યાદ કરે. ભ્રાત એટલે ભાઈ, કૃષ્ણના મોટા ભાઈ બલરામ કૃષ્ણને સુદામા માટે પ્રયોજાયેલો શબ્દ છે પ્રસ્તુત પાઠના. સાત્રે ઘાસની પથારી, સાત્રો શબ્દ પણ એની માટે પ્રયોજાય છે. મિત્રો વેદની ધૂન, વેદનું લયાનું કાર્ય ગાયન કરવું, જાચવું એટલે યાચના કરવી, માંગણી કરવી. ગોરાણી એટલે ગોર મહારાજની પત્ની, ગુરુપત્ની. કાસ્ટ એટલે લાકડા કે બળતણ, કાંત એટલે ખંભો, અવાદ એટલે ચર્ચા. અહીં અંદરોઅંદર વાદ કે હરીફાઈ કરવા માટે પ્રસ્તુત વાદ શબ્દ પ્રયોજાયો છે. ખોડ એટલે જૂનું લાકડું, ઝાડનું થળિયું. મુસળધાર, સામેલા જેવી ધાર, ધોધમાર વરસાદ. કેર એટલે જુલમ, જુજવા, જુદા જુદા અલગ. સમદ્રષ્ટિ એટલે ચંદ્ર જેવી કૃપાદ્રષ્ટિ, સોમદ્રષ્ટિ, સોરી સમદ્રષ્ટિ નહીં પરંતુ સોમદ્રષ્ટિ શબ્દ છે. સોમ શબ્દનો અર્થ થાય છે ચંદ્ર અને દ્રષ્ટિ એટલે જોવું, ચંદ્રની માફક શીતળતાપૂર્વક જોવું. સાંભળવું, વિશરવું, શીતળ, ઉષ્ણ જેવા વિરુદ્ધાર્થી શબ્દ યાદ રાખજો. મૂન શબ્દ મુનિ માટે વપરાયેલો તળપદા શબ્દ છે. ત્યાર પછી રૂઢિપ્રયોગો બે પૂછાયેલા છે, પાર્ટ ટુ માટે પણ ઉપયોગી ગણી શકાય. હૃદય સાથે ચાપવું અને તેડી લાવવું, આ બે રૂઢિપ્રયોગો છે એ અહીં પાઠ અંતર્ગત આપેલા છે. ગોપાળ બાપાની રચના કરેલી છે મનુભાઈ પંચોળી. મનુભાઈ પંચોળીના સમયગાળા સંદર્ભે વાત કરીએ તો 2/11/1994માં જન્મ છે અને 29/8/2001ની અંદર છે એમનું મૃત્યુ થયેલું હતું. મનુભાઈ રાજારામ પંચોળી કે જેને ઉપનામ છે આપણે દર્શક તરીકે ઓળખીએ છીએ, આ રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના 85 ગામે, બરાબર યાદ રાખજો. આ પ્રશ્ન પૂછાયેલો છે અગાઉની પરીક્ષામાં પણ કે મનુભાઈ પંચોળીનું નામ જન્મ છે કયા જિલ્લામાં થયેલો હતો તો વાંકાનેર, રાજકોટનું વાંકાનેર છે અને વાંકાનેરના 85 ગામની અંદર છે એ થયો હતો. સર્વોચ્ચ સૈનિક હતા અને જેલ નિવાસ દરમિયાન ખૂબ જ વાંચન કર્યું હતું, મનન ચિંતન પણ કરેલું. તેઓ ઇતિહાસના ઊંડા અભ્યાસી હતા. તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિ, લોકભારતી, ગ્રામ વિદ્યાપીઠ ઉચ્ચ સ્થાને રહીને રાષ્ટ્રીય કેળવણી ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી હતી. કેળવણીના નવા પ્રયોગો પણ તેમણે કરેલા. ગાંધી વિચાર, ધર્મ શિક્ષણ, ઇતિહાસ જેવી દર્શાવેલી છે. ખાસ કરીને આપણે જોઈએ તો ઊંડાણપૂર્વકનું લેખન, બંધન અને મુક્તિ, દીપનિર્વાણ, સોક્રેટિસ, કુરુક્ષેત્ર તેમની સુપ્રસિદ્ધ નવલકથાઓ છે. ખાસ યાદ રાખજો.
નવ અધ્યે તો પીધા છે જાણી જાણી, ભાગ એક બે ત્રણ ગાંધીયુગના સમર્થ નવલકથામાંથી એક છે. પરિત્રાણ, અંતિમ અધ્યાય, ગૃહારણ્ય વગેરે તેમના ઉત્તમ નાટકો પણ છે. તેઓ રણજી રણજીતરામ સુવર્ણચંદ્ર પદ્મભૂષણ સાહિત્ય અકાદમી દિલ્હી જ્ઞાનપીઠ મૂર્તિ દેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે. ગોપાળ બાપા અંશ મનુભાઈ પંચોળી દર્શકના બૃહદ નલ ઝેર તો પીધા છે જાણી જાણી પ્રથમ ભાગમાંથી લેવામાં આવેલું છે. ગોપાલ બાપા અને મહારાજ સયાજીરાવના સંવાદ તેની અંદર છે દર્શાવવામાં આવેલા છે. પોતાના મિત્રના દીકરાને ઉછેરવા માટે ગોપાલ બાપા જાડી જાખરાના કોતરોવાળી જમીન સયાજીરાવ પાસે માગે છે. એમાં ગોવર્ધન બાપા ગોપાળ બાપાની નિડરતા, પરોપકાર તથા સમર્પણના દર્શન થાય છે. તો સામે પક્ષે સયાજીરાવની ઉદારતા અને માણસ પારખવાની દ્રષ્ટિ પણ પ્રગટ થાય છે. સાચું જીવતર જીવતા ગોપાળ બાપા આપણા સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે. ત્યારે માંડણ ભગતની ધરતીને જે સેવવાની ભલામણ આજના યુગમાં બંધ બેસતી છે. ગૃહકુંજે જે સુંદરમ દ્વારા છે રચના કરવામાં આવી છે. અગાઉ જેમ પ્રસ્તાવનાની વાત થતી હતી તે સમયે તમને વાત કરેલી કે સુંદરમ છે એમનું પૂરું નામ ત્રિભુવનદાસ પરસોત્તમ દાસ લુહાર છે, જેમને આપણે સુંદરમ તરીકે ઓળખીએ છીએ. અને જેમનું જે જન્મગામ છે ભરૂચ પાસે આવેલું મિયા માતર નામનું ગામ છે એ તેમનું વતન છે. ત્યાર પછી પંડુચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં તેમણે નિવાસ કર્યો હતો. પછી પૂર્ણ યુગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું. ગુજરાત ભાષાના ઉત્તમ કવિઓમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે. કોયા ભગતની કડવી વાણી, કાવ્ય મંગલા, વસુધા યાત્રા, વરદા વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધીયુગીન ભાવનાઓનું પ્રગટ થાય છે. તો ઉત્તરકાલીન કવિતાઓમાં શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે. કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ, પ્રયાસ, વિવેચન વગેરે ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન છે. મિત્રો, તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત કરવામાં આવેલા છે. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં વસુંધા કાવ્ય વસુધા સંગ્રહમાંથી લેવાયેલું છે. આ પ્રશ્ન ખાસ યાદ રાખજો, શેમાંથી લેવાયેલું છે? તો કે વસુધા સંગ્રહમાંથી ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય લેવાયેલું છે. આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે જન્ની જન્મભૂમિ સ્વર્ગાદપી ગિરિયસી, એટલે કે જન્ની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે. પહેલી વાર જ્યાં આંખ બોલી, પહેલી વાર જ્યાં પગલીઓ પાડી, પહેલી વાર જ્યાં યૌવનનો ઉછાળ જ્યાં અનુભવ્યો એ ઘર પ્રદેશ છે. એ સતત કાવ્ય નાયક પહેલી વાર જ્યાં આપણે નાનપણ વિતાવેલું છે એવો ઘર પ્રદેશ છે, જ્યાં અનેક ઋતુઓ પસાર કરી છે, ડુંગરો ખેતરો ભમ્યા છે, નદીઓમાં નાહ્યા છે, અનેક સુખ દુઃખ જ્યાં મળ્યા તે માટે આખી દુનિયા ભમ્યા, પણ પોતાના ઘરને પોતાની જન્મભૂમિને ક્યારે ભૂલવી ન જોઈએ તેવો મુખ્યત્વે આ કાવ્યની અંદર દિશા નિર્દેશ થયેલો છે. આ બધાને ખાસ એ બાબત છે કે અત્યારે જે પણ તમને અહીંયા કરાવાઈ રહ્યું છે ને બહુ ધીરજપૂર્વક શાંતિપૂર્વક છે એ આપ સમજવાનો પ્રયાસ કરજો. કારણ કે મોસ્ટ ઓફ ક્વેશ્ચન છે તમારે જો 40 માર્કની તમારી ગુજરાતી ધોરણ 9ની રહેવાની છે, 40 માર્ક તમારી ધોરણ 10ની ગુજરાતી રહેવાની છે. બહુ ઓછા સમય છે એટલે ક્વિક હું ચાલું છું અહીંથી તમારા પ્રશ્નો કરી છે એ જ્યાં જ્યાં વ્યવસ્થિત બનતી હશે ત્યાં પણ વચ્ચે વાત કરતી દઈશ. ઉરતંતે એટલે હૃદયના તાંતરે, કોતર એટલે નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહાડો ખાડો કે બખોલ, પૌરુષ એટલે પુરુષાર્થન, સુફલિત એટલે ફળદ્રુપ સારા ફળવાળું, વિસરવું એટલે ભૂલી જવું, ગૃહ માયા એટલે ઘરની માયા ઘરની લાગણી, પાનેતર એટલે પરણતી વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર, વિરુદ્ધાર્થી શબ્દ વિશે વાત કરી તો ખુલ્લું બંધ પહેલી છેલ્લી. ત્યાર પછીના પ્રશ્નો તરી છે જોઈએ આપણે. તો હવે લોહીની સગાઈ પાઠ કે જે ખરેખર આંખમાં પાણી લાવી દેવો પાઠ છે મિત્રો, કે ઈશ્વર પેટલીકર દ્વારા મિત્રો આની જે રચના છે કરવામાં આવેલી છે. ખાસ કરીને આપણે જોઈએ તો ઈશ્વર પેટલીકર છે, જન્મ 9/9/1916 અને મૃત્યુ 22/11/1983 રોજ થયેલું હતું. આખા નામ પરીક્ષાની અંદર ઘણી બધી વાર પૂછાય છે. તો ઈશ્વરભાઈ મોતીલાલ પટેલ પેટલાદ છે, તાલુકાના પેટલી ગામના તેઓ વતની હતા, એટલે પેટલીકર શબ્દ છે એટલા માટે પણ પ્રયોજાતો હોય એવું લાગે છે આપને.